वेलकम अगेन फ्रेंड्स। आज आप फर्स्ट यूनिट से जे ए भणवा जई रह्या छे मित्रों, एमां पहेलो रीड छे जेनुं नाम छे केन यू इंस्टॉल लव। आखा पाठमां एक कस्टमर सर्विस रिप्रेजेंटेटिव अने कस्टमर वच्चेनो कन्वर्सेशन छे, संवाद छे वच्चे। कई बाबत ऊपर छे तो कस्टमर छे ए लव प्रोग्राम ने पोतानी ऑपरेटिंग सीस्टम में इंस्टॉल करवा मागे छे, पण आ इंस्टॉलेशन दरमियान तेने केटलीक समस्याओ नड़ी रही छे। तो ए नड़तररूप समस्याओनुं समाधान करवा माटे कस्टमर सर्विस रिप्रेजेंटेटिव एने अलग अलग बाबतो समझावे छे। मित्रों, आ पाठ आखो टेक्निकल छे जे कम्प्यूटर सीस्टम ऊपर छे, परंतु आ पाठने मानव हार्ट साथे जोड़ी देवामां आवे छे। અહીં આગળ ઓપરેટિંગ સિસ્ટમ ઓએસ એટલે આપણું હાર્ટ, અને આપણા હાર્ટમાં કયા કયા પ્રકારના પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ હોય છે અને એમાંથી જે નેગેટિવ પ્રોગ્રામ છે એ આપણી કેટલીક હકારાત્મક બાબતોને ઇન્સ્ટોલ થતાં રોકે છે, એમાં અડચણરૂપ થાય છે, તો એ નેગેટિવ થોટ્સને દૂર કરીએ તો ઓટોમેટિકલી પોઝિટિવ થોટ્સ માઇન્ડના માણસના હૃદયમાં આવતા હોય છે। તો એ પોઝિટિવ થોટ્સ કેવી રીતે ઇન્સ્ટોલ કરવા એ અહીંયા આગળ સરસ ટેકનિકલ ભાષામાં સમજાવ્યું છે મિત્રો। પાઠ જોઈએ આપણે, પાઠનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ। તમારી બુકમાં પણ આ પેજ આપેલું છે અને તમે આ પાઠ ચાલ્યા પછી એને વાંચી શકો છો। સંવાદ શરૂ થાય છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે કેન યુ ઇન્સ્ટોલ લવ, CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ। પ્રશ્ન પૂછે છે કસ્ટમરને કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે લવને ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર સે આઈ કેન ડુ ધેટ, કસ્ટમર કહે છે કે હા હું કરી શકું છું, આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ લવ। કસ્ટમર એવું પણ જણાવે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું ટેકનિકલ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ। વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, હું તૈયાર છું કરવા માટે, મારે પહેલું શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સહિત ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સમજાવે છે કે પહેલું સ્ટેપ એ છે કે ટુ ઓપન યોર હાર્ટ, મતલબ તમારું હૃદય ખોલો, મતલબ તમે ખુલ્લા હૃદયના બનો। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, શું તમે તમારું હાર્ટ લોકેટ કરો, મતલબ ફાઇન્ડ આઉટ, જોવું, શોધવું, મળો, તમને તમારું હાર્ટ મળ્યું મેમ? કસ્ટમર સહિત યસ આઈ હેવ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ। હા, મને મારું હાર્ટ મળ્યું, પણ મારા હાર્ટમાં સેવરલ મીન્સ મેની, લોટ્સ ઓફ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, અત્યારે ચાલુ છે, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું તે ઓકે છે કે એને ઇન્સ્ટોલ કરવું જ્યારે આ બધા પ્રોગ્રામ ચાલુ? CSR સે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા પ્રોગ્રામ્સ ચાલુ છે? કસ્ટમર સહિત લેટ મી સી, મને ચેક કરવા દો કે મને જોવા દો, આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ એક્સ, લો એસ્ટીમ ડોટ એક્સ, ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ રનિંગ રાઇટ નાઉ। કે છે કે મારા અંદર પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખો, ડોટ એક્સ કોમ્પ્યુટરની ભાષા છે, લો એસ્ટીમ નિમ્ન ભાવના, ગ્રજ એટલે વેર, અને રિસેન્ટમેન્ટ બીજાને નીચું દેખાડવાની વૃત્તિ, એ અત્યારે આવા પ્રોગ્રામ બધા મારા હાર્ટમાં ચાલુ છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, નો પ્રોબ્લેમ, કે કંઈ વાંધો નહીં, આ ચાર પ્રોગ્રામ તમારી અંદર ચાલુ છે, તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સ, જે ભૂતકાળના દુઃખો છે ને એને તો લવ ઓટોમેટિકલી ઇરેઝ કરી દેશે। ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી જે અત્યારની કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી પાસ્ટ હર્ટ જતું રહેશે, જેવો લવ ઇન્સ્ટોલ થશે પાસ્ટ હર્ટ ગાય, ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, અને તે તમારી પરમેનન્ટ મેમરીમાં રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પરંતુ તે બહુ ડિસરપ્ટ
એટલે કે ડિસ્ટર્બ, બીજા બધા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લોએસ્ટીમ ડોટ એક્સ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈએસ્ટીમ ડોટ એક્સ. પછી લવ છે ને ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી, છેવટે, એટ લાસ્ટ ઓવરરાઇટ કરશે લો એસ્ટીમને. લો એસ્ટીમને ઓવરરાઇટ કરવું એટલે ફરીથી રાઇટ કરવું. સેના વડે? એની પાસે એનું પોતાનું મોડ્યુલ છે લવનું, જેનું નામ છે હાઈ એસ્ટીમ ડોટ એક્સ. તો લો એસ્ટીમને હાઈ એસ્ટીમ ડોટ એક્સથી ઓવરરાઇટ કરી દેશે. હાઉએવર, તેમ છતાં, યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ. તમારે બે પ્રોગ્રામ છે ને એને કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવા પડશે. કયા કયા? તો ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ. ગ્રજ અને રિસેન્ટમેન્ટ એને કમ્પ્લીટલી તમારે ટર્ન ઓફ કરી દેવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કારણ કે આ પ્રોગ્રામ લવને પ્રિવેન્ટ કરે છે. પ્રિવેન્ટ કરવું મતલબ સ્ટોપ કરવું, અટકાવવું. લવને અટકાવે છે, પ્રોપરલી ઇન્સ્ટોલ થતો રોકે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે એને ટર્ન ઓફ કર્યા મેમ? કસ્ટમર સે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ. મને નથી ખબર કે એને કેવી રીતે ટર્ન ઓફ કરવાના. કેન યુ ટેલ મી હાઉ? તમે જણાવશો કેવી રીતે? પછી CSR જણાવે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેડ, માય પ્લેઝર, ઓફકોર્સ કે આઈ એમ રેડી ટુ હેલ્પ યુ. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગીવનેસ ડોટ એક્સ. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ગો ઓન યોર સ્ટાર્ટ મેનુ. કમ્પ્યુટરમાં સ્ટાર્ટ મેનુ હોય ને ત્યાં જવાનું છે એન્ડ ઇન્વોક કરવાનું છે, ક્લિક કરવાનું છે ફરગીવનેસ ડોટ એક્સ ઉપર. ફરગીવનેસ એટલે માફી. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી. અને આ છે ને જરૂરી છે એટલી વખત ઇન્વોક કરો. અન્ટીલ ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી રિઝોલ્વ. ગ્રજ ડોટ એક્સ અને રિસેન્ટમેન્ટ કમ્પ્લીટલી ઇરીઝ ના થઈ જાય ને, ભૂસાઈ ન જાય ને, ડિલીટ ન થઈ જાય ને, ત્યાં સુધી ફરગીવનેસ પર ઇન્વોક કરવાનું છે. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? ઓકે કે મેં કરી દીધું, આ મેં કર્યું, ફરગીવનેસ ઉપર ઇન્વોક કર્યું અને લવ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું. ઇઝ ધેટ નોર્મલ? આ સામાન્ય છે ને કે વાંધો નહીં આવે ને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સહિત યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ દેટ સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ મળવો જોઈએ અને એ મેસેજ શું હોઈ શકે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ, મતલબ કે લવ છે એ રીઇન્સ્ટોલ થઈ રહી છે, થઈ છે ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હાર્ટની લાઈફ માટે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમે મેસેજ જોયો તે? કસ્ટમર સેડ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ કરાયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ યાદ રાખો કે તમારી પાસે જે છે ને એ તો ફક્ત બેઝ પ્રોગ્રામ છે. બેઝ પ્રોગ્રામ એટલે મૂળભૂત પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ. તમારે જરૂર છે બીજા હાર્ટ સાથે કનેક્ટ થવાની ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. આ પ્રોગ્રામમાં અપગ્રેડ્સ મેળવવા માટે, આ પ્રોગ્રામમાં અપગ્રેડ મેળવવાના હેતુથી, ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, આપણે ફંક્શનમાં જોઈ ગયા છે. કઈ ફંક્શન છે ભાઈ મિત્રો? શોઈંગ પર્પઝ. તો અપગ્રેડ મેળવવાના હેતુથી તમારે કનેક્ટ થતા રહેવું પડશે બીજા હાર્ટ સાથે. કસ્ટમર સે, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? અરે એરર મેસેજ મને તો મળી ગયું છે કે વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવાનું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે વોટ ડઝ ધ મેસેજ સે. મેસેજ શું કહે છે? કસ્ટમર સે ઇટ સેઝ એરર નંબર 412 પ્રોગ્રામ નોટ રન ઓન
internal components. What does that mean? Message से कि it says error number 412, 412 error नु नाम छे अने program run नथी थतो internal component मा, એટલે આંતરિક components मा program run नथी थतो. હવે શું કરવાનું? Customer service representative said, don't worry ma'am, that's a common problem. It means that the love program is set up to run on external hard. કે આ error નો મતલબ એવો થયો આ message નો કે તમારામાં જે love program install થયો છે એ love program ફક્ત external hard માં run થાય છે, but has not yet been run in your heart. પણ હજી તમારા હાર્ટમાં રન નથી થઈ રહ્યું. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. આ એક કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. એવી વાત કરે છે કે નોન ટેકનિકલ રીતે આપણે જોઈએ તો તમારે તમારા પોતાના મશીનને, એટલે મતલબ પોતાની જાતને પહેલાં પ્રેમ કરવો જોઈએ બીજાને પ્રેમ કરતાં પહેલાં. યુ હેવ ટુ લવ યોર સેલ્ફ, તમારી જાતને ચાહો. કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડૂ, તેથી હવે શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કેન યુ ફાઇન્ડ અ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. પછી સીએસઆર સમજાવે છે કે કેન યુ ફાઇન્ડ, તમે જોઈ શકો છો એક ડિરેક્ટરી છે જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, તમારામાં દેખાય છે? કસ્ટમર સે યસ આઈ હેવ ઇટ, હા કે મારી પાસે આ ડિક્શનરી છે, ડિરેક્ટરી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એક્સેલન્ટ, કે તમે તો એમાં ગુડ છો, મતલબ તમે એમાં પાવરફુલ છો. કસ્ટમર સે થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ. કે એ ડિરેક્ટરીમાંથી અહીં આગળ આપેલી જે ફાઇલ્સ છે એના ઉપર ક્લિક કરો અને પછી એને માય હાર્ટમાં કોપી કરો. માય હાર્ટ ડિરેક્ટરી. કઈ કઈ ફાઇલને કોપી કરવાની છે? તો ફરગીવ સેલ્ફ ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ ડોટ ટેક્સ્ટ, રિયલાઇઝ વર્થ એન્ડ ગુડનેસ ડોક્યુમેન્ટ. ફરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરો. સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ, આ ચાર વસ્તુને તમારે શું કરવાની છે? ક્લિક કરી અને માય હાર્ટમાં કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બેગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. આનાથી શું થશે? ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, કોઈ પણ અપૂરતી ફાઇલ છે ને એને સિસ્ટમ છે ઓવરરાઇટ કરી દેશે. એન્ડ બિગન પેચિંગ, પેચ કરવું એટલે જોડવું, જોડી દેશે એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગને જોડી દેશે, પેચ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ. તમારે સેલ્ફ ક્રિટિક, પોતાની જાતની ટીકા, સેલ્ફ ક્રિટિકને પણ ડિલીટ કરવું પડશે ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. બધી જ ડિરેક્ટરીઝમાંથી સેલ્ફ ક્રિટિકને ડિલીટ કરવું પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બીન, અને પછી રિસાયકલ બીન એમ્પ્ટી કરવું પડશે. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. અને પછી એવી રીતે ડિલીટ કરવાનું છે કે કમ્પ્લીટલી ગોન અને પછી નેવર કમ બેક, કદી પાછું આવે જ નહીં. એટલે આ બધી વસ્તુ સેલ્ફ ક્રિટિક છે ને એ પાછું આવવું જ નથી. કસ્ટમર સેડ ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલ ઇનિટ ફાઇલ્સ. આ બધી જે નેગેટિવ ફાઇલ્સ છે દૂર થઈ, એટલે કસ્ટમર કહે છે કે મારું હાર્ટ હવે નીટ ફાઇલ્સથી ફિલિંગ અપ, એટલે ભરાઈ ગયું છે. સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર, મારા મોનિટર ઉપર હાસ્ય, સ્માઇલ દેખાય છે, મોનિટર એટલે ચહેરો, હાસ્ય દેખાય છે. એન્ડ નાવ ઇટ શોઝ ધેટ વાર્મથ ડોટ કોમ, પીસ ડોટ એક્સ એન્ડ કન્ટેન્ટમેન્ટ ડોટ કોમ આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. અને એ બતાવે છે કે વાર્મથ એટલે હોપ, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ,
आर कॉपिंग देमसेल्फ ऑल ओवर माय हार्ट. आ त्रण वस्तु मारा हार्टमां कॉपी थई रही छे. कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सेड देन लव इज इंस्टॉल्ड एंड रनिंग. जो वार्म्थ पीस अने कंटेंटमेंट कॉपी थई रह्या होय तो लव से इंस्टॉल थई गयो छे अने रन छे चालू छे. यू शुड बी एबल टू हेन्डल इट फ्रॉम हियर. तमे अहींथी एने हेन्डल करी शको छो. वन मोर थिंग बिफोर आई गो. कस्टमर सेड यस. कस्टमर सर्विस रिप्रेजेंटेटिव सेड लव इज फ्रीवेयर. प्रेम केवो छे? फ्रीवेयर छे, मुक्त छे. बी श्योर टू गीव इट एंड इट्स वेरियस मॉड्यूल्स टू एवरीबडी यू मीट. श्योर થઈ જાઓ કે એને અને એના મોડ્યુલ્સને તમે જેટલા લોકોને મળો છો ને બધાને આપો, વેચો, પ્રેમને વેચો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર. અને એ એમના પક્ષથી બીજા લોકોને શેર કરશે. અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તમને ખરેખર કેટલા રિયલી નીટ મોડ્યુલ બેક આપશે. કસ્ટમર સે આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. કે જરૂર હું આ કરીશ અને તમારો આ હેલ્પ માટે આભાર. તો મિત્રો આ ટેકનિકલી લેસન છે અને આ લેસનને આપણે 2-3 વાર વાંચવાનું છે, એને ટ્રાન્સલેશન સમજવાનું છે અને પછી એનું કોમ્પ્રેહેન્શન એની શોર્ટ નોટ વિડીયોઝમાં